સોરાની જ્વેલરીના હોલમાર્કિંગ યુનિક આઈડી ફરજિયાત કરવા સામે વેપારી આલમમાં રોષ ફેલાયો છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા જ્વેલરીના હોલમાર્કિંગ યુનિક આઈડીના અમલીકરણના વિરોધમાં દેશના જ્વેલર્સ આજે ટોકન હડતાલ પર જશે. આજની હડતાલમાં અમદાવાદના નાના મોટા 10,000 જ્વેલર્સ જોડાશે. અમદાવાદના જ્વેલર્સ એસોસિએશને સરકારની નવી હોલમાર્કિંગ પ્રક્રિયાનો વિરોધ કર્યો છે અને એચયુઆઈડીને એક વિનાશક પ્રક્રિયા ગણાવી છે. તેમજ ટાસ્કફોર્સનો ઉદ્દેશ દેશભરમાં ફરજિયાત હોલમાર્કિંગનો સરળ અમલ સુનિશ્ચિત કરવાનો છે, પરંતુ બીઆઈએસએ જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે મહેસૂલ વિભાગની બાબતોને જટિલ અને અવ્યવહારુ બનાવવાનો વેપારીઓનો આરોપ છે. આપણે જણાવી દઈએ કે દેશભરમાં 15મી જૂનથી 14, 18 અને 22 કેરેટના સોનાના ઘરેણા ઉપર બીઆઈએસ હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું, એટલે કે હવે જ્વેલર્સ હોલમાર્કિંગ વગરની સોનાની જ્વેલરી નહીં વેચી શકે. કેન્દ્ર સરકારની નવી વ્યવસ્થાથી ગ્રાહકોના હિતની રક્ષા થશે. સોનાની ખરીદીમાં ગ્રાહકો સાથે થતી છેતરપિંડીથી એક રીતે છુટકારો મળી શકશે. દેશમાં પ્રથમ તબક્કામાં જ્યાં હોલમાર્કિંગની વ્યવસ્થા છે તેવા 256 જિલ્લામાં નવો કાયદો અમલી કરવામાં આવ્યો છે. વાણિજ્ય અને ઉપભોક્તા પ્રધાને સ્પષ્ટતા કરી હતી કે સપ્ટેમ્બર 2021 સુધીના જૂના સ્ટોક પર પેનલ્ટી નહીં લાગે તથા જૂનો સ્ટોક જપ્ત નહીં કરાય. સાથે જ્વેલર્સે એક વખત રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને રિન્યુની માથાકૂટ નહીં રહે. તો દેશભરના જ્વેલર્સ આજે હોલમાર્કિંગ જે કાયદો છે એચયુઆઈડી હોલમાર્કિંગ યુનિક આઈડીને લઈને તેઓ હાલ વિરોધ કરી રહ્યા છે. આજનો જે દિવસ છે તેઓ વિરોધ કરશે. મહત્વની વાત છે કે વેપારીઓમાં એચયુઆઈડીને લઈને રોષ છે, કારણ કે હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. હોલમાર્કના અમલીકરણના વિરોધમાં દેશના જ્વેલર્સની હડતાલ આજે જોવા મળશે. તો આજના બંધમાં અમદાવાદના 10,000 જ્વેલર્સ જોડાશે. બીજી તરફ આપણે જણાવી દઈએ કે આ હોલમાર્કિંગનો ફાયદો શું છે તેની જો જાણકારી આપીએ તો ઉપભોક્તાઓને તેનાથી મોટા પ્રમાણમાં ફાયદો થશે. વેચાણ સમયે ગ્રાહકોને સોનાની પૂરેપૂરી કિંમત મળી રહેશે, માટે હોલમાર્કિંગ યુનિક આઈડી નાખવામાં આવ્યું છે. હોલમાર્કવાળા સોનાની ખરીદી પર કોઈપણ પ્રકારની છેતરપિંડી નહીં થાય. નવી વ્યવસ્થાથી ગ્રાહકોને કોઈપણ છેતરપિંડી નહીં અનુભવાય. હોલમાર્કના નવા કાયદાથી ગ્રાહકોનું હિત સુરક્ષામાં આવશે. હોલમાર્કની નવી વ્યવસ્થા ગ્રાહકો માટે લાભદાયી છે. હોલમાર્કવાળી જ્વેલરીના વેચાણ ઉપર ડેપ્રિસિએશન જે છે તે નહીં થઈ શકે. વેચાણ સમયે ગ્રાહકોને સોનાની પૂરેપૂરી કિંમત મળશે, એટલે કે સોનાની ખરીદીની ગુણવત્તા પણ એક રીતે તેની ગેરંટી નક્કી થઈ જશે. નકલી સોના ઉપર આનાથી રોક લાગશે. ગ્રાહકોએ શું ધ્યાન રાખવું? તો હોલમાર્કના પગલે ગ્રાહકો છેતરપિંડીથી બચી શકે છે. એટલે જો આપ સોનું ખરીદવા જાઓ તો હોલમાર્કવાળું સર્ટિફિકેટ લેવું, એટલે કે જો હોલમાર્કવાળું સર્ટિફિકેટ હશે તો સોનું અસલી છે. આપણે જણાવી દઈએ કે ગ્રાહકોએ હોલમાર્ક જોયા પછી જ સોનું ખરીદવું જોઈએ.